કાલનસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જેની સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના મણિનગરમાં આવેલી ગુરુ નાનક ચંદ્ર કેતુ પંડ્યા સ્કૂલના બાળકોએ બનાવવામાં આવેલા રોબોટથી શ્રી ગણેશને ફૂલ અર્પણ કરીને તેની આરતી ઉતારીને પ્રસાદ પણ આપવામાં આવે છે. અમદાવાદના મણિનગરમાં આવેલા ગુરુ નાનક ચંદ્રકેતુ પંડ્યા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને ત્રણ પ્રકારના રોબોટ બનાવ્યા છે, જેમાં એક રોબોટ ગણેશજીની આરતી કરે છે, બે રોબોટ પ્રસાદ અને ફૂલ ચડાવે છે અને ત્રણ મૂષક રોબોટ ગણેશજીની પરિક્રમા કરે છે. સ્કૂલના બાળકોએ આ રોબોટ સાયન્સના પ્રોજેક્ટના ભાગરૂપે બનાવ્યું છે, જેમાં વિજ્ઞાનની ટેકનોલોજીનો પૂરેપૂરો સંગ્રહ કરવાથી લોકોને શું શું લાભ થઈ શકે તે દર્શાવી રહ્યું છે. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો મુંબઈનું શ્રી સિદ્ધિવિનાયક મંદિર સુપ્રસિદ્ધ છે. તેની જ પ્રતિકૃતિ રૂપ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતું મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે. અમદાવાદમાં રહેતા ડાહીબાના સંતાન એવા નરેન્દ્રભાઈ પુરોહિતના મંદિર બનાવવાની પ્રેરણા તેઓના માતૃશ્રી દ્વારા પૂરી પાડવામાં આવી હતી. કુટુંબ ગણપતિનો ઉપાસક હોય તેમજ વાત્રક કે નર્મદા નદીના કિનારે જે જમીનમાં સફેદ આંકડાના છોડ હોય તેમજ જમીન માલિક સ્વેચ્છાએ કોઈ પણ જાત દબાણ વગર જમીનની કિંમત લઈ જમીન આપવા તૈયાર થાય તેવી જગ્યા પર શ્રી ગણપતિ દાદાનું મંદિર બનાવવાનો નિર્ધાર નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. સ્વપ્ન સાકાર થતું જણાયું મહેમદાવાદના વાત્રક નદીના કિનારે ઉક્ત ત્રણેય શરતોનું પાલન થતું હોય. હાઈવે ટચ ખાતર ચોકડીથી અમદાવાદ જવાના માર્ગ ઉપર લગભગ બે કિલોમીટરના અંતરે 2014 વર્ષમાં ભવ્ય સિદ્ધિવિનાયક મંદિર મૂર્તિમંત થયું. મુંબઈમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી અખંડ જ્યોત લાવી મહેમદાવાદ ખાતે તેને પ્રસ્થાપિત કરવામાં આવી આ મંદિરની સંકલ્પના પૂર્ણ થઈ હતી. આ મંદિરને બહારથી જોતા ગજાનની ભવ્ય મોટી મૂર્તિના દર્શન થાય છે, જ્યારે ગર્ભગૃહ 4 માળનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ગજાનની ભવ્ય મૂર્તિનું નિત્ય પૂજા અર્ચના કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાંથી દરરોજ સરેરાશ અંદાજે 2300-2500 ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં આવતા ભક્તોને મંદિરના પાછળના ભાગે ઔષધીય વનની જાણકારી પણ મળે છે. મંદિર ફક્ત આધ્યાત્મિક જ કામ નથી કરતું, પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓને પણ સામાજિક દાયિત્વ સમજી નિભાવી રહ્યું છે. આ મંદિર દ્વારા હાલમાં તથા આવનારા સમયમાં 25થી વધુ પ્રકારની શૈક્ષણિક તાલીમના પ્રોગ્રામ, સ્પર્ધાત્મક તાલીમના વર્ગો, યુવા સ્વાવલંબનની યોજનાઓ, રોજગાર ભરતી મેળાઓ, મોટિવેશનલ સેમિનાર, મહિલાઓના સશક્તિકરણ માટે ગૃહોદ્યોગની તાલીમ, આરોગ્ય અને ફેમિલી પ્લાનિંગ, સ્વસુરક્ષાની તાલીમ, મહિલા તજજ્ઞોનું માર્ગદર્શન, વ્યસન મુક્તિ કેન્દ્ર, સિનિયર સિટીઝન ક્લબ, ખેતી વિષયક ડેવલપમેન્ટ અને મફત નિદાન કેમ્પ, સસ્તા દરે દવાઓનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ સાધન સહાય અને નાના બાળકો માટે યોગા, કેરમ, કરાટી, ચેસ તથા આઉટડોરમાં સૂર્ય નમસ્કાર, ફૂટબોલ, વોલીબોલ જેવી રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. આમ હૃદયમાં વસી જાય તેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સામાજિક સેવાઓનું પણ વટવૃક્ષ ગજાનનના આશીર્વાદથી ગુજરાતમાં સુવાસ ફેલાવી રહ્યું છે. જીવનમાં એકવાર તો આ અતિ સુંદર, નયનરમ્ય, આહલાદક અને મનોકામના પૂર્તિ કરતા મંદિરના દર્શનનો લાભો લેવો જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સંતરામપુરમાં ઉજ્જૈન નગરીથી શિવા નદીની પવિત્ર માટીમાંથી બનાવેલા બાળ ગણેશના રૂપમાં વિરાજમાન સુંદર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. મહાદેવી ઉપમંડળ દ્વારા કાગળમાંથી બનાવેલા સુંદર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીને તહેવાર સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં પણ ભવ્ય આગમન સવારી સાથે એક સુંદર ગણેશજીની પ્રતિમા અલગ અલગ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને નગરમાં મહાકાળ યુવક મંડળ દ્વારા ઉજ્જૈન નગરીની શ્રીપા નદીની પવિત્ર માટીમાંથી બનાવેલ બાલ ગણેશના રૂપમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મહાદેવ યુવક મંડળ દ્વારા કાગળમાંથી બનાવેલ સુંદર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. બંને મંડળ દ્વારા સ્થાપના કરેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સમગ્ર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે સાથે ટેકરીકા રાજા, ચાંચર ચોકકા રાજા, સિદ્ધિવિનાયક નવયુવક મંડળના યુવાનો અને વડીલો દ્વારા નગરમાં અલગ અલગ જગ્યાએ ગણેશ પર્વ નિમિત્તે ગણેશની સ્થાપના સાથે ભવ્ય આરતી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જય ગણેશ. આ ફળિયાની અંદર મહાદેવ યુવક મંડળ આ સાલ કાગળની મૂર્તિ લાવ્યા છે. શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા ઉજ્જૈન નગરીની શિપ્રા નદીની પવિત્ર માટીથી બાલ સ્વરૂપે ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણના ધ્યાનમાં રાખીને અમે આ આયોજન કર્યું છે. જય ગણેશાય નમઃ.
ટીકરે રાજા અમારા મંડળનું નામ મહાકાળી યુવક મંડળ છે. એના અંદર લગભગ 76-77 યુવકોનું મંડળ છે. લગભગ અમે 15-16 વર્ષ સુધી સતત આ પ્રસંગ ઉજવીએ છીએ. લોકોનો સાથ સહકાર પણ બહુ મળે છે અને બાપા બધાની મનોકામના પૂરી કરે તેવી અમે. અમીન કોઠારી સાથે NH ગુજરાત ન્યૂઝ સંતરામપુર. કલેક્ટર કચેરીના બગીચામાં દુકાનની મોટી કેબિન રાતોરાત ઉભી થઈ ગઈ. નવી કલેક્ટર કચેરીના બગીચામાં કેબિન ક્યાંથી આવી? ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની સખી મંડળીને કેબિન માટે મંજૂરી અપાઈ હતી. રસ્તા પર જો કોઈ નાની કેબિન ખડકાઈ જાય તો પણ લાવ લશ્કર લઈ તંત્ર વાહકો પહોંચી જતા હોય છે, પરંતુ નવી કલેક્ટર કચેરીના બગીચામાં 25x15 ફૂટની વિશાળ કેબિન લગાવી દેવામાં આવી છે. ગઈકાલ સાંજે અમે ઓફિસથી ઘેર ગયા ત્યારે અહીં કશું નહોતું અને રાતોરાત કેબિન ક્યાંથી આવી ગઈ તેવા સવાલો ખુદ કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાને પૂછી રહ્યા હતા. અગાઉ રાજકોટમાં જ્યારે કલેક્ટર તરીકે ડોક્ટર વિક્રાંત પાંડે હતા ત્યારે તેમને ગોંડલ તાલુકાના સુંદાલપુર ગામની સખી મંડળીને કેબિન માટે મંજૂરી આપી હતી અને બેન્કર્સ ક્લબના ખૂણે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કેબિન રાખવા લેખિતમાં સૂચના આપી હતી. બાદમાં મંડળીના સંચાલકોએ જીટી સેઠ હોસ્પિટલ તરફના કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં જગ્યા ફાળવવાની માંગણી કરી હતી, જે મંજૂર રહી છે, પરંતુ સંચાલકોએ બગીચામાં કેબિન ગોઠવી દીધી છે. કલેક્ટર કચેરીના સ્ટાફ અને અરજદારોની સાથોસાથ જાહેર પ્રજામાંથી પણ વેપાર મળે તે માટે કેબિનનું એક કાઉન્ટર કલેક્ટર કચેરી તરફ અને બીજું કાઉન્ટર રસ્તા તરફ રાખી દેવાયું છે. ફાઈબરની બનાવેલી આ કેબિનમાં રાતોરાત ઇલેક્ટ્રિક કનેક્શન પણ આવી ગયું છે. કેબિનના આ ઇસ્યુ સંદર્ભે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ આ દરખાસ્ત મંજૂર થઈ છે, પરંતુ કેબિન ગોઠવતા પહેલાં કોઈએ અમારો સંપર્ક સાધ્યો નથી. મેં મંડળીના સંચાલકને રૂબરૂ બોલાવ્યા છે અને ભાડા સહિતની બાબતો હવે નક્કી થશે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NH ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જામનગરના કાલાવાડ નાકા બહાર આવેલા એક ટેનામેન્ટમાં ગઈ રાત્રે 1:30 વાગે લૂંટના ઈરાદે આવેલા 3 જેટલા શખ્સોએ ઘર માલિક વૃદ્ધ જાગી જતા તેઓને ચૂપરેમાં જણાવ્યું હતું, પરંતુ આ વૃદ્ધાએ બૂમો પાડતા ઘરમાંથી ઉઠાવી જઈ થોડી દૂર લઈ જઈ આ શખ્સોએ તે વૃદ્ધાને ઘડે ટૂંકો આપીને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટ્યા હતા. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાર બુરજીની બેઠકની આગળ ઠેવા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર પ્રીતિકૃપા નામના મકાનમાં રહેતા લક્ષ્મીબેન કરમશીભાઈ પટેલ તથા તેમના એક પુત્ર અરવિંદભાઈ, મોટા પુત્રના પત્ની ગઈકાલ રાત્રે તેમના મકાનમાં નિંદ્રાધીન થયા હતા. મધ્યરાત્રિ દરમિયાન અંદાજે 1:30 વાગે 3-1 જેટલા શખ્સો છરી સાથે લક્ષ્મીબેનના ટેનામેન્ટમાં પ્રવેશ્યા હતા. ચોરી અથવા લૂંટના ઈરાદાથી આવેલા આ શખ્સોના આવવાની જાણ થતાં લક્ષ્મીબેન જાગી ગયા હતા. નીચેના ભાગમાં સુતેલા નાના પુત્ર અરવિંદને પણ માતાએ જગાડ્યો હતો. આ બંને વ્યક્તિઓને ઉઠી ગયેલા જોઈ લૂંટારૂએ છરીનો ડર બતાવ્યો હતો અને અરવિંદને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા તે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ લૂંટારૂએ વૃદ્ધા લક્ષ્મીબેનને છરી બતાવી ચૂપ રહેવા જણાવ્યું હતું, પરંતુ આ વૃદ્ધાએ બૂમ પાડતા લૂંટારૂ આ વૃદ્ધાને ઘરની બહાર લઈ જતા વૃદ્ધાને ઘરની બહાર લઈ જઈ અંદાજે 1.5 કિલોમીટર દૂર લઈ ગયા હતા, જ્યાં તેઓએ વૃદ્ધાને ગળે ટૂંપો આપી કાયમ માટે ચૂપ કર્યા હતા. થોડી મિનિટો સુધી રાહ જોયા પછી જ્યારે અરવિંદભાઈની ચોતર્યા ત્યારે માતાને ઘરમાં ન જોતા તેઓએ ઘરમાં અન્ય ઓરડામાં સુતેલા પોતાના ભાભીને જગાડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઉપરોક્ત બનાવની વિગતો મળતા સીટીએ ડિવિઝનના PI KK ભુવડ તેમજ LCB SOGનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને ઇન્ચાર્જ SP HP દોશી, DYSP AB સૈયદ તથા પંચકોશીએ પંચકોશી 2 ડિવિઝનની પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. લૂંટના ઈરાદે કરવામાં આવેલી ઉપરોક્ત હત્યા અંગે વિધિવત ફરિયાદ નોંધાવવાની DYSP સૈયદે સૂચના આપતા સિટી ડિવિઝન પોલીસે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ એક સિટી A ડિવિઝન વિસ્તારની અંદર જે ઠેબા ચોકડીની પાસે એક શ્યામ સોસાયટી આવેલી છે, શ્યામ ગ્રીનવુડ સોસાયટી, એ સોસાયટીની અંદર એક ઘટના ઘટી છે ખૂનની. એમાં એક 65 વર્ષના બેન છે એમની લક્ષ્મીબેન અને એમના દીકરા છે ત્યાં રહેતા હતા અને બંને જણા રાત્રિના દરમિયાનમાં ઘરમાં સૂતા હતા. તે દરમિયાનમાં કોઈ ગરફોડ કરવાના ઈરાદે ત્યાં અંદર માણસો પ્રવેશ કર્યા હતા અને તે દરમિયાનમાં તેમના હાથમાં કંઈક છરી જેવું કે હથિયાર વગેરે હતું, જેથી એમના દીકરા બીજા રૂમની અંદર જતા રહ્યા અને આ માજીને ખેંચીને બહાર લઈ ગયેલા હતા અને બૂમો પાડવામાં આવેલી અને સવારમાં આ જે બેન છે એમની એક ડેડ બોડી મળેલ છે અને હાલમાં અમે તપાસ પણ ચાલુ છે અને એક અત્યારે હાલમાં FSL પણ ત્યાં અમે મોકલેલ છે. FSL આવી ગઈ છે, ડોગ સ્કોડ આવી ગયા છે, એ રીતે તપાસ ચાલુ છે અને ખાસ કરીને ગરફોડ કરવાના ઈરાદેથી જ કોઈ આ કૃત્ય કરેલું હોવાનું ચોક્કસ અનુમાન છે. બેન વિધવા છે, એના બે દીકરા છે અને એક દીકરો બહાર બીજી જગ્યાએ રહે છે અને બીજા દીકરા એમની સાથે જ રહે છે અને એમની સાથે રહે છે અને એક જ રૂમની અંદર રાત્રે સૂતા હતા.
એવું તપાસમાં માલુમ પડેલ છે. પણ એના દીકરાને ઠંડી લાગતા એ અંદરના બીજા રૂમની અંદર સૂતા હતા અને માજી જે હતા એ અલગ રૂમમાં સૂતા હતા. હત્યા એક તો ગળું દબાવવાથી પણ થઈ શકે છે ને એ રીતની છે. અત્યારે હાલમાં ચોક્કસ કારણ ના કહી શકાય. અત્યારે પોસ્ટમોર્ટમમાં તેમજ એના કોઝ ઓફ ડેથ આવશે પછી ખ્યાલ આવશે ને. અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. રાણશ્રી ગઢવી સાથે રાજ બાબરિયા, ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ જામનગર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચાર પર નજર કરીએ તો તબીબી ક્ષેત્રને કલંકિત કરનાર કિસ્સો પંચમહાલના જિલ્લાના અડાદરા ગામ સામે આવેલો છે. ઇલાજના બહાને ડોક્ટરે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. 7 ડિગ્રી ધરાવતા ડોક્ટરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પંચમહાલ જિલ્લાના અડાદરા ગામે ટ્રસ્ટ સંચાલિત જયંતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે દર્દી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ જે પ્રમાણે ડોક્ટરની હરકતને પગલે તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી છે. સેવાકીય સંસ્થા તરીકે પ્રખ્યાત અડાદરા ગામે આવેલ જયંતિ હોસ્પિટલમાં છેલ્લા વર્ષોથી ફરજ બજાવતા ડોક્ટર પ્રેમનાથ ગુપ્તા પાસે ગામની પરિણીત યુવતી પોતાના ઇલાજ માટે હોસ્પિટલમાં આવી હતી. આ દરમિયાન પરિણીતાને તપાસ કરવાના બહાને કન્સલ્ટિંગ રૂમમાં બોલાવી જ્યાં યુવતીના એકલતાનો લાભ લઈ કૃત્યકારી ડોક્ટરે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે યુવતીએ પરિજનોને જાણ કરતા પરિજનો રોષે ભરાયા હતા અને કલંકિત કૃત્યકારી ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. તો આ ફરિયાદના આધારે વેજલપુર પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના જ કલાકોમાં ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અડાદરા ગામની એક યુવતી દવાખાનામાં દવા સારવાર અર્થે ગયેલી દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોક્ટરે તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલા છેડખાની કરેલ હોય આજરોજ વેજલપુર પોસ્ટે ફરિયાદ આપતા આગળની તપાસ તજવીજ હાથ ધરી છે. પ્રિતેશ દરજી સાથે એનએસ ગુજરાત, ન્યૂઝ પંચમહાલ. રાજકોટના ગંજીવાડામાં દસીજે દડાદડ ફાયરિંગ કરી અબ્દુલની હત્યાની કોશિશ અને ત્યાંથી આગળ જઈ 80 ફૂટના રોડ પર અમૂલ સર્કલ પાસે સરાજ જાહેર ફાયરિંગ કરી ખોફ ઉભો કરવાની ઘટનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ હરીફ અબ્દુલ સુલેમાનના ઘર ઉપર સાગરી દોસ્ત સાથે ગંજીવાડામાં દસીજે દડાદડ ફાયરિંગ કરી અબ્દુલની હત્યાની કોશિશ થઈ ત્યાંથી આગળ જઈ 80 ફૂટના રોડ પર અમૂલ સર્કલ પાસે સરા જહર ફાયરિંગ કરી ખોફ ઉભો કરવાની ઘટનામાં સંડોવાયેલો હિતેશ ઉર્ફે હિતયો ખીમસુરિયા
આ જીડીએમ ચોકડીથી માંડા ડુંગર તરફ જઈ રહ્યાની બાતમી હેડ કોન્સ્ટેબલ જગમાલ ખટાણા મયુરભાઈ પટેલ સ્પિરાજસિંહ પરમાર ફિરોજ શેખને મળી હતી. બાતમી મળતાની સાથે જ પીએસઆઈ આરસી કાનોમિયા સહિતનો કાફલો સંબંધિત સ્થળે ધસી ગયો હતો. આ દરમિયાન જીજે 10 AC 44 નંબરની અકિલા અલ્ટોમાંથી હિતેશ ખીમસુરિયા પસાર થતા આંતરી લેવાયો હતો. હિતેશ ખીમસુરિયાને ઝડપી લેવા માટે જહેમત ઉઠાવી હતી. અલ્ટો કાર અને હિતેશની અંગજડતી દરમિયાન 2 કાર્ટીઝ લોડ કરેલી દેશી બનાવટની પિસ્તોલ અને 1 મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઝડપાયેલ હિતેશ ખીમસુરિયા અથંગ ગરફોડીઓ છે. છેલ્લા 2 વર્ષથી રાજ્યના અનેક શહેરોની પોલીસના ચોપડે ઝડપાયેલો હિતેશ ખીમસુરિયા અથંગ ગરફોડીઓ છે. છેલ્લા 2 વર્ષથી તે રાજ્યના અનેક શહેરોની પોલીસના ચોપડે વોન્ટેડ હતો. 2-2.5 વર્ષ પહેલા તેણે તેના સાહેદ રાહુલ ગુલ સાથે મળી જેતપુરમાં 80 લાખની મતની ચોરી કરી હતી. આ ગુનામાં પણ તે વોન્ટેડ છે. 2 વર્ષ પહેલા રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટના ગુનામાં પણ પોલીસ તેને શોધી રહી હતી. રાજકોટ રેલવે તથા જેતલસર રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેના જામીન રદ થતા રેલવે પોલીસ પણ તેને શોધી રહી હતી. અગાઉ રાજકોટના માલવ્યાનગર ભક્તિનગર 2 ડિવિઝન રાજકોટ તાલુકા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન થુરાડા પોલીસ સ્ટેશન મોરબી ટંકારા જેતપુર જેતલસર રાજકોટ રૂરલના શાપર કોટડા સાંગાણીના ચોરીના ગુનાઓ અને 2 વર્ષ પહેલા ગેરકાયદેસર હથિયાર સહિત 17-18 ગુનામાં પકડાયો. ત્યારબાદ જામીન પર છૂટી અંકલેશ પર ભરૂચ તરફ પોતાનું કાર્યક્ષેત્ર વધાર્યું હતું. 15 દિવસ પહેલા પૈસાની લેતી દીધીના મામલે અબ્દુલ સુલેમાન ઉપર તેને પ્રવીણ ઉર્ફે પલિયા અને સુરેશ ઉર્ફે વાંકુ જીવરાજ કોળી નરેશ ઉર્ફે લલ્લુ વાલજી બાવળિયા સાથે મળી પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા હતા. આ ગુનામાં આજે તેની ધરપકડ કરવામાં આવી છે. તેના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે નવેક માસ પહેલા સુરતના કામરેજમાં મારામારી કરી હતી. આ ઉપરાંત રાજકોટ નજીકના ખીરસરા પેલેસ પાસે એક શખ્સને છરીના ઘા મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. તો સાથે જ આ ઉપરાંત પીપાવાવ ખાતે હત્યાની કોશિશ કરી હતી, જેનો કેસ રાજુલા સેશન કોર્ટમાં ચાલુ છે, પરંતુ તે હાજર રહેતો ન હોય. રાજુલા કોર્ટે પકડ વોરંટ કાઢ્યું હતું, જે પણ પેન્ડિંગ છે. આ પહેલા રાજકોટના ગાંધીગ્રામ અને માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને હત્યાની કોશિશમાં ઝડપાઈ ચૂક્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીવાના ગુનામાં તથા માલવ્યા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં આરોપી જયંતન હસમુખભાઈ રાઠોડ, જે રેસકોર્સ પાર્ક 2 માં રહેતો હોવાની હકીકત મળતા તેને આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી સુરતના કામરેજ ખાતે 324ના ગુનામાં વોન્ટેડ છે. તેમજ 5-1 મહિના અગાઉ તે લોધિકા પોલીસ સ્ટેશન એટલે કે ખીરસરા પેલેસ પાસે એક ઈસમને છરી મારે તેમાં 307ના ગુનામાં પણ વોન્ટેડ છે. અને પીપાઓના ઉપર પીપાઓ ગામ ખાતે પણ તેની ઉપર 307નો ગુનો દાખલ થયેલ, તેમાં તે નાસ્તો તેમાં તે હાજર થઈ અને પછી પહેલો પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. ત્યારે ગુજરાતમાં આવેલા એવા ગણેશ મંદિરો છે જ્યાં પણ ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને આવેલું આ ગણેશ મંદિર જાણીતું છે. અહીં દર મંગળવારે અને ગુરુવારે ભક્તોનો ધસારો જોવા મળે છે. હાલ ગણેશ ચતુર્થીને લઈને પણ અહીં ભક્તોની અવિરત પ્રવાહ ચાલુ છે. કહેવાય છે કે અહીં દાદા ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે. અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં અંગાર ચોથનું પણ ઘણું મહત્વ છે, જે દિવસે મેળાનો માહોલ જોવા મળે છે. પ્રિતેશ દરજી સાથે NS ગુજરાત ન્યૂઝ પંચમહાલ. જેતપુર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકને અડચણરૂપ થતા દારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. જેતપુર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શિબિર અબારી તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે જેતપુરના સરકારી હોસ્પિટલ રોડ, કણકિયા પ્લોટ, બસ સ્ટેશન રોડ, સ્ટેન્ડ ચોક, MG રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરતા પહેલા કેબિન ધારકો, રેકડી ધારકોને 3 દિવસ પહેલા સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાની નોટિસ પાઠવી હતી, જેના અનુસંધાને સવારથી ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાએ પોલીસને ચુસ્ત બંદોબસ્ત રાખી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેતપુરના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું છે કે આ દબાણ હટાવ ઝુંબેશ કાલે પણ હાથ ધરવામાં આવશે અને કેબિન ધારકોને વેપારીઓને ફરીવાર દબાણનો કરે તેની સૂચના આપવામાં આવી હતી. જેતપુર સિટી પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ફારુખ મોદીન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. તો જૈનો મહાપર્વ એટલે કે પૂર્વાધ રાજ પર્યુષણ પર્વ વડિયા ગામમાં ઉત્સાહપૂર્વક આ પર્વ ઉજવાઈ રહ્યો છે. ગામના પ્રાણ ગુરુ સ્થાનિક વાસી જૈન સંઘના આંગણે ઉપકારી રાષ્ટ્ર સંત મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાનનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો, જેમાં જૈન લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના વડિયા જૈનો મહાપર્વ એટલે કે પૂર્વાધિરાજ પર્યુષણ પર્વ વડિયા ગામે ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો હતો, ત્યારે ગામના શ્રી પ્રાણગુરુ સ્થાનક વાસી જૈન સંઘના આંગણે ઉપકારે શ્રી રાષ્ટ્ર સંત મહારાજ સાહેબની પ્રેરણાથી કલકત્તાથી અપર્ણા દીદી દોશી આ પર્યુષણ પર્વમાં દીદી અનેક વિષય પર પ્રકાશ પાથર્યો હતો. કર્મ કોને કહેવાય, પાપ કરવાથી કઈ ગતિમાં જન્મ થાય, ક્રોધથી થતા નુકસાન, જાણતા અજાણતા થતી હિંસાથી કેમ બચવું, તે ખૂબ જ સચોટ રીતે સમજણ આપી છે, જેમાં બહોળી સંખ્યામાં જૈન લોકો ઉપસ્થિત રહી ભગવાનનો જન્મદિવસ ભવ્યાથી ભવ્યથી ઉજવણી કર્યો હતો. રાજુ કારિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.